નમસ્કાર, હું લલિતા સોસા, આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. સમાચારો વિસ્તારથી જોઈએ. સુરતના ભાગલ વિસ્તારની અંદર અંગ્રેજોના સમયની ખૂબ જ જૂની મિલકતો છે. અનેક પરિવારો અને દુકાનો આ વિસ્તારમાં આવેલા છે, પરંતુ મેટ્રો પ્રોજેક્ટને કારણે આ વિસ્તારની અંદર ડિમોલિશનની કામગીરી કરવી પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે. મેટ્રો જંકશન પણ આ જ વિસ્તારની અંદર બનવા જઈ રહ્યું છે, ત્યારે કોર્પોરેશન દ્વારા કેટલીક મિલકતોનું ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પોતાનું રહેણાંક, મકાન અને રોજગારી છીનવાઈ જવાને કારણે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. અધિકારીઓ ડિમોલિશન કરવા પહોંચતાની સાથે જ લોકો એકત્રિત થઈને હોબાળો મચાવ્યો હતો અને કહ્યું હતું કે મરી જઈશું પણ જગ્યા નહીં આપીએ. ભાગલ સુરતનો ખૂબ જ વ્યસ્ત અને જૂનો વિસ્તાર છે. અહીં અનેક પરિવારો પોતાની રોજીરોટી પણ મેળવતા હોય છે, પરંતુ જે રીતે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ છે તેને કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાના મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરવાની ફરજ પડી રહી છે, જેના સંદર્ભમાં ભાગળ મોચીની ચાલમાં દુકાનો અને રહેણાંક મકાનોને ડિમોલિશન કરવા પડે તેમ છે. સ્થાનિક લોકોએ કોર્પોરેશનના અધિકારીઓનો વિરોધ નોંધાવ્યો હતો. કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવા છતાં પણ ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઇન્દિરાબેન પંચાલે જણાવ્યું હતું કે ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવાને કારણે અમે મુશ્કેલીમાં મુકાયા છીએ. કોર્ટમાં પણ અમે આ તમામ બાબતોને રજૂ કરી છે. 2013માં અમે વળતર આપવા માટેની વાત કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનું વળતર કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવી નથી. અન્ય જગ્યા હોવા છતાં પણ કોર્પોરેશન અમને કંડગત કરતી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ મેટ્રો પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટેની મથામણ છે અને બીજી તરફ લોકો પોતાની માંગને લઈને સતત વિરોધ નોંધાવી રહ્યા છે. રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત. વરાછા સોનવીમાં આવેલ નારાયણનગર સોસાયટીમાં આંતરિક રોડની સુવિધા આપવાની માંગ સાથે આપના કોર્પોરેટરો પાયલસા કર્યા સહિત સ્થાનિકોએ માંગ કરી હતી. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમમાં સમાવિષ્ટ અને વરાછા ઝોન વીમાં આવતી નારાયણનગર સોસાયટીમાં વર્ષોથી આંતરિક રોડની સુવિધા નથી, જેને લઈ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અંદાજીત 5000થી વધારે લોકો આ સોસાયટીમાં રહેતા હોય ત્યારે તાત્કાલિક સોસાયટીમાં રસ્તાની કામગીરી કરી આપવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાની આગેવાનીમાં રજૂઆત કરી હતી. મારું નામ સાકરિયા પાયલ છે અને હું વોર્ડ નંબર 16માંથી ચૂંટાયેલી કોર્પોરેટર છું. આજે અમે નારાયણનગર સોસાયટીની રજૂઆત લઈને આવ્યા છીએ. નારાયણનગર સોસાયટીમાં જ હું રહું છું. છેલ્લા 20 વર્ષથી, અંદાજિત 20 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં આ સોસાયટી ભળી ગઈ છે, છતાં પણ પ્રાથમિક સુવિધાઓના નામે ઝીરો છે. રોડની સુવિધા, જે આંતરિક રસ્તાઓની સુવિધા આપવી જોઈએ સુરત મહાનગરપાલિકાને, આપી નથી. વર્ષોથી લોકો વેરા ભરતા આવ્યા છે. તો ઘણી વખત સોસાયટીના રહીશોએ, પ્રમુખોએ રજૂઆતો કરી છે કે અમને આ જે પ્રાથમિક સુવિધાઓ છે આપો, છતાં પણ એનું કોઈ સોલ્યુશન આવતું નથી. એટલે આજે મને અમારી જે નારાયણનગર સોસાયટી છે એના રહીશો દ્વારા ટોટલ સોસાયટીના ઘર દીઠ મને લેટર મળ્યા અને 200થી વધારે લેટર
ને એક ફાઇલ બનાવીને મને મળી એટલે મેં કમિશનરને આજે રજૂઆત કરેલી છે કે 15 દિવસની અંદર આનો પોઝિટિવ રિપ્લાય આપો અને આનું નિરાકરણ આવે એવા તાત્કાલિક ધોરણે પગલાં લો. આ સોસાયટીને જો રોડની સુવિધાઓ આપવામાં નહીં આવે, 15 દિવસની અંદર જો નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે સોસાયટીની સાથે ગાંધીચિંધ્ય માર્ગે આંદોલન કરીશું. હિંમતભાઈ ગોંડલિયા, નારાયણનગર સોસાયટીમાં જેનો હું છેલ્લા 10 વર્ષ હું પ્રમુખ રહ્યો અને 10 થી 15 વર્ષથી હરેક અરજીમાં હું હાર્યો હતો. લગભગ આગેવાનો, જેટલા રાજકીય આગેવાન આવ્યો, ભાજપના આવ્યા, કોંગ્રેસના આવ્યા, બધાને સોસાયટીમાં રૂબરૂ લઈ ગયો, કમિશનર ઓફિસે લઈ ગયો, બધાની રજૂઆત હોવા છતાં આજ લગી નારાયણનગર સોસાયટીને કોઈ પણ પ્રાથમિક સુવિધા મળી નથી. રોડ તો મળ્યો જ નથી, ગટર ને સ્ટ્રીટ લાઇટ વળી આપી અમે બહુ બાજા થઈ આપ્યું છે, પણ આ રોડની હજી હાવ ઝીરોમાં છે, કોઈ રોડ આપ્યો જ નથી. ત્યાં ટોટલ 700 ગાળા છે સોસાયટીમાં, એટલે અત્યારે તો લગભગ એમાં ઘણું બધું પબ્લિક એના ઉપર માળ થઈ ગયા, એટલે 700 તો પ્લોટ છે એ સોસાયટીમાં. અમે સાહેબને આ પાછી રજૂઆત કરી છે, પાયલબેનને આગળ રાખ્યા છે અને પાયલબેનને ઓફિસે જઈ અને આખી સોસાયટીએ લેખિતમાં પાયલબેનને અમે સાઈન કરીને આપી છે અને પાયલબેન હારે રહી અને આજની તારીખમાં સાહેબને અમે રજૂઆત કરી છે. નારાયણનગર સોસાયટીના રહીશોએ આંતરિક રોડની સુવિધાની માંગ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. મરહુમ લેટ યુનુસ લતીફોરાવાલા ટ્રસ્ટ તથા કિદમત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ લિંબાયતના પદ્માવતી સોસાયટીમાં આવેલ મિર્ઝા ગાલિબ સ્કૂલમાં રૂમાલી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ઓરાવાલા ફેમિલીની મહિલાઓ તથા પુરુષો તથા નાયબ મામલતદારમાં ફરજ બજાવતા એસએમ મંસૂરી મેડમ સહિત લોકો હાજર રહ્યા હતા. હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેતા લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા આજરોજ લિંબાયત ખાતે આવેલી મિર્ઝા ગાલિબ સ્કૂલમાં 600 જેટલી બાળકીઓને રૂમાલી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા એસએમ મેડમ તથા ટ્રસ્ટના પ્રમુખ જુનૈદભાઈ ઓરાવાલા તથા તેમની માતા અને તેમની પત્ની સહિત સહપરિવારે હાજરી આપી હતી, જેમાં તમામ પરિવારના સભ્યોનું સ્કૂલ તરફથી સાલ તથા ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોગ્રામનું આયોજન ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટના જાવેદભાઈ ધેનવાળાના હસ્તેથી કરાયું હતું. વધુમાં ટ્રસ્ટના પ્રમુખ જુનૈદભાઈ ઓરાવાલાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ વિવિધ સ્કૂલોમાં આવા કાર્યક્રમો યોજવામાં આવશે, જેથી બાળકોનો અભ્યાસ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફો ન થાય અને બાળકોનો ઉત્સાહ વધે અને સમાજ તથા દેશને આગળ લઈ જઈ શકે. મેરા નામ જુનૈદ યુનુસ ઓરાવાલા, યે હે મિર્ઝા ગાલિબ સ્કૂલ લિંબાયત. યહાં પે જો બચ્ચિયા થી 5 થી લેકે 8 તક ઉનકો ઇશ્કાપ રૂમાલી જો બોલતે વો દી ગઈ હૈ. યહાં પે મેરી પૂરી ફેમિલી, મેરી વાલિદા, મેરી વાઇફ એન્ડ ઓરાવાલા ફેમિલી ઓર જાવિદભાઈ ઘેનગેન, ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ ઓર કાફી જિમ્મેદાર લોગ યહાં પે હાજર રહે થે. બચ્ચિયો કો યહી કહેના ચાહુંગા, અચ્છા મોકા દિયા હૈ અલ્લાહ ને આપ સબકો, કે કઈ મદદ સંસ્થા દેતી હૈ, કઈ ગવર્નમેન્ટ દેતી હૈ, ગવર્નમેન્ટ કી તરફથી કાફી મદદ મિલતી હૈ, તો ઉસકા પૂરા ફાયદા ઇનકો ઉઠાના ચાહીએ ઓર પઢાઈ લિખાઈ કરકે આગે બઢના ચાહીએ. યહી મેરા મેસેજ હૈ. મેરે સાથ મેં મરહૂમ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ જો મેરા ખુદ કા હૈ ઓર સાથ મેં ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટ જાવિદભાઈ ઘેનઘેન ઓર હમારે સબસે બડે જો સરપ્રસ્તી હૈ જો હમારે હજરત કારી અહેમદ અલી સાહેબ જો જિનકા ટ્રસ્ટ ચલતા હૈ મસ્જિદ ફૈજ સુલેમાની, વો ભી ઇસમેં કાફી હદ તક હમસે જુડા હુઆ હૈ. આગે ઇન્શાઅલ્લાહ જૈસે ઇન્હોને સરને કુછ રિક્વાયરમેન્ટ બતાઈ હૈ સ્કૂલ સે કનેક્ટ યા એજ્યુકેશન સે કનેક્ટ, વો હમ કોશિશ કરેંગે ઇન્શાઅલ્લાહ કે ઇસમેં હમ યા હમારે ટ્રસ્ટ યા ઓર ટ્રસ્ટ જો જુડે હુએ હૈ ઉનસે હમ રિક્વેસ્ટ કરેંગે હમારી હેલ્પ કીજીએ, હમ યહાં તક પહોંચાને કી હેલ્પ કોશિશ કરેંગે ઇન્શાઅલ્લાહ. મેરા નામ દેનદેન જાવેદભાઈ સબ્બીરભાઈ કાવીવાલા. આજ યે જગા હૈ મારુતિનગર મિર્ઝા ગાલિબ સ્કૂલ, સ્કૂલ ક્રમાંક 35, ઓર યહાં પ્રોગ્રામ યે રખા ગયા થા કે ધોરણ 6 થી 8 કી તકરીબન 607 બચ્ચીઓ કો જુનૈદભાઈ ઓરાવાલો કી તરફ સે યે રૂમાલી જો ઇસ્કાપ કહેતે હૈ વો મુનહમિક કિયા ગયા હૈ. બચ્ચીઓ કો મેં યહી કહેના ચાહુંગા કે ભાઈ જિસ તરીકે સે આજ યે કોમ કે હમદર્દ હમારે સામને ખિદમત કે લિયે એજ્યુકેશન કે એતબાર સે જો ખિદમત અંજામ પેશ કર રહે હૈ તો ઉસકો સામને રખ કે હમકો ભી ભવિષ્ય કે અંદર એસે કામ કરને ચાહીએ, પઢાઈ કે અંદર ધ્યાન દેના ચાહીએ, અપને માં બાપ કા નામ રોશન કરના ચાહીએ. મેં હરેક બચ્ચીઓ સે યહી કહેના ચાહતા હું. જુનૈદભાઈ કો મેં યે કહેના ચાહતા હું કે અલ્હમ્દુલિલ્લાહ જિસ તરીકે સે આપને આજ ખિદમત કે એતબાર સે લિંબાયત કે અંદર જો નામ કમાયા હૈ, જો કામ કિયા હૈ, અલ્લાહ હરેક કોઈ એસા કામ કરને કી તોફીક દેવે ઓર અધર સ્કૂલ કે અંદર ભી ઇન્શાઅલ્લાહ તકાજે હૈ વો ભી જુનૈદભાઈ ઇન્શાઅલ્લાહ પૂરા કરેંગે એસા હમ ઉનસે ઉમ્મીદ રખતે હૈ.
હું સઈદાબેન મોહમ્મદ સલીમ મંસૂરી, કલેક્ટર ઓફિસમાં હું નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું. આ મિર્ઝા ગાલિબ ઉર્દુ સ્કૂલ નંબર 35 છે, લિંબાયતમાં ત્યાં છીએ. આજે આ જનાબ જુનેદભાઈ ઓરાવલા ટ્રસ્ટ તરફથી જે આ સ્કૂલની 5-8 વિદ્યાર્થિનીઓને જે રૂમાલી વિતરણ પ્રોગ્રામ કર્યો, એટલે રૂમાલી વિતરણ એક નિમિત્ત પણ છોકરી અને ખાસ કરીને બેટીઓને કન્યાઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા માટેનું એક પગલું છે, જે ઘણું સારું પગલું ભર્યું છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. બેડ રોડ પર મનપા દ્વારા કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહીનો અસરગ્રસ્તો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આજે અસરગ્રસ્તોએ મનપા કમિશનને આવેદનપત્ર પાઠવ્યું હતું. મનપા કમિશનર કચેરી આવેદન આપી આક્ષેપ કરી વિરોધ કરાયો હતો કે સિંગણપોર 4 રસ્તાથી ડભોલી 4 રસ્તા વચ્ચે કરવામાં આવતું ડિમોલિશન ગેરકાયદેશી અને કિન્નાખોરીરૂપ છે. મંદિરની દિવાલ બચાવવાની પેરવી થઈ રહી છે. ગોરધન સરવૈયાની આગેવાનીમાં અપાયેલી આવેદનપત્રમાં જણાવાયું છે કે કતારગામ ઝોન દ્વારા સિંગણપુર 4 રસ્તાથી ડભોલી 4 રસ્તા સુધીના રોડ પર સુરત મનપા દ્વારા વારંવાર નિયમો બદલીને સીધે સીધું ખોટી રીતે કાર્યવાહી થતી ડિમોલિશન કરવામાં આવ્યું છે અને મનપા દ્વારા અગાઉ 30 મીટર પ્રમાણે એકવાર ડિમોલિશન થઈ ચૂક્યું છે. આ માર્ગ પર સિંગણપુર 4 રસ્તાથી જમણી બાજુએ આવતા મોટા માણસોના બંગલા માથાભારે લોકોની દુકાન તોડવામાં આવતી નથી. ડભોલી 4 રસ્તા પાસેના સ્વામિનારાયણ મંદિરનું કમ્પાઉન્ડ પણ કપાતમાં હોવા છતાં તોડાતું નથી અને જેઓએ ઇમ્પેક્ટ ફી ભરી છે. મારું નામ ગોરધનભાઈ વિરજીભાઈ સરવૈયા, હું કતારગામનો રહીશ છું. સિંગણપુર 4 રસ્તાથી તે વેડ દરવાજા એટલે વેડ ગામ સુધી અત્યારે 36 મીટરના રોડની લાઇન દોરી પ્રમાણે બાંધકામનું તોડકામ કરી રહ્યા છે. ગઈકાલે વગર નોટિસે સુરત મહાનગરપાલિકાની નોર્થ ઝોનની ટીમ તોડફોડ કરી રહી છે. નાના માણસોની દુકાનો તૂટી રહી છે અને ડાબી બાજુ જ તે સિંગણપુરથી વેડ તરફ જતાં ડાબી બાજુ તે ત્રીજી વખત ડિમોલિશન આવ્યું છે. વગર નોટિસે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના નોર્થ ઝોનના અધિકારીઓ અને ટીપીના અધિકારીઓ અને માપણીના અધિકારીઓ મનફાવે તેમ ડિમાર્કેશન કરીને બાંધકામને તોડી રહ્યા છે. એવી કોઈ ટ્રાફિકની સમસ્યા ત્યાં ઉપસ્થિત થતી નથી બ્રિજને કારણે, કારણ કે 30 મીટરનો ઓલરેડી રોડ છે જ તે અત્યારે હાલને તબક્કે, તો એને 36 મીટરનો કરી અને વન સાઈડ જ તે ડાબી સાઈડ જ કેમ ત્રીજી વખત ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે અને સ્વામિનારાયણ ગુરુકુળ છે એની સામે જમણી બાજુ ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. તેના કયા કારણો સર એવી રીતે આ પદ્ધતિ અપનાવી રહ્યા છે? કોઈને બચાવવામાં આવી રહ્યા છે તો કરોડપતિ, કોઈ બિલ્ડરો, કોઈ રાજકારણીના નેજા હેઠળ આ કામગીરી થઈ રહી છે, એટલે કોના દબાણ હેઠળ અમે અને વેડ ગામની અંદર તો મહિલાઓ શાક વેચીને જેમના મકાનો જતા રહી છે 3-3 મકાન સુધી, તો ગુરુકુળની દિવાલ બચાવવા માટે તેની TP50માં જમણી બાજુ તો આ બાજુ ડાબી બાજુ કોઈ બાજુ જમણી બાજુ એવી રીતે ડિમોલિશન મનફાવે તેમ કરવામાં આવી રહ્યું છે. એને રોકવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબ, મેં મેયર સાહેબ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને મિનિસ્ટર આપણા વિનુભાઈ મોરડિયાને, દરેક કોર્પોરેટરશ્રીને અને સુરત શહેરના નિરંજનભાઈ જાંજમેર અને CR પાટીલ સાહેબને પણ અમે રજૂઆત કરવાના છીએ. મોટા અને માથાભારેના બાંધકામો તથા મંદિરની દિવાલ બચાવવાની પેરવી છે. મનપા કમિશને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી લોકોની મિલકતો તોડાઈ છે. અગાઉ 30 મીટર બાદ હવે રોડની પહોળાઈ 36 મીટર કરવામાં આવી છે. મનપાના અધિકારીઓ અને રાજકારણીઓના મેળાપીપળામાં ભ્રષ્ટાચારના હેતુથી નિયમોમાં ફેરફાર કરાતો હોવાનો આક્ષેપ છે અને ડિમોલિશનની કાર્યવાહી સ્થગિત કરવાની માંગણી કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત મ્યુનિસિપલના વરાછા બી ઝોનમાં વીટીનગર શાક માર્કેટમાં આપના કોર્પોરેટરો દ્વારા કંડગત કરાતી હોવાની ફરિયાદ સાથે મ્યુનિસિપલ કચેરી પર મોરચો માંડી સૂત્રોચ્ચાર કરાયા હતા. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો રોડ પરની ફરિયાદમાં માર્કેટ બંધ કરાવીને તેમની જગ્યામાં શાકભાજીના પૈસા આપીને વેચાણ કરો તેમ કહી અધિકારીઓને બીક બતાવતા હોવાનો આક્ષેપ કરાયો હતો. વરાછા બી ઝોન સરથાણામાં વોર્ડ નંબર 3 નવજીવન હોટલથી સરથાણા જકાત નાકા પાસેથી વીટીનગર શાક માર્કેટમાં અન્ય જગ્યાની જેમ વિક્રેતાઓ રોડ પર વીસીને શાકભાજીનો ધંધો કરે છે. વિક્રેતાઓને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કનુ ગેડિયા અને મહેશ અણધડ અવારનવાર પાલિકા અધિકારીઓને બીક બતાવીને હેરાન કરે છે. શાક માર્કેટમાં બેસીને વેચાણ નહીં કરવા અને સામેની તરફ તેમની જગ્યા છે ત્યાં ભાડું આપીને ધંધો કરવા માટે દબાણ કરાતું હોવાની આવી ફરિયાદ સાથે મ્યુનિસિપલ કચેરી પર મહિલાઓ સહિતના વિક્રેતાઓએ મોરચો માંડ્યો હતો. પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. લેખિત ફરિયાદમાં જણાવાયું હતું કે જો પાલિકા તંત્ર શાક માર્કેટ બંધ કરાવવા માંગતી હોય તો તેઓ શાક માર્કેટ બંધ કરવા તૈયાર છે, પરંતુ તેના માટે અન્ય જગ્યાની ફાળવણી કરી આપો.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે ઉઘરાણાની ફરિયાદ થતા રાજકીય ગરમાટો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કોર્પોરેટરોની કંડગત, અણધડ અને કનુકેડિયા ઉઘરાણા કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. વિડીયો વાયરલ થયા બાદ જેની સામે આક્ષેપ થયા હતા તે આપના કોર્પોરેટર સ્થળ પર પહોંચીને શાકભાજીવાળા પાસે આક્ષેપ કર્યા હતા. પોતાની જગ્યામાં કોઈએ પૈસા માંગ્યા નથી તેવો વિડીયો વાયરલ કર્યો હતો. આપના કોર્પોરેટરોના મતે શાક માર્કેટ રસ્તા પરથી દૂર કરી શકાય તેમ છે. મારું નામ છે રમેશભાઈ, રમેશભાઈ મધુભાઈ દેવી મુજબ. અમને ચાર દિવસથી છ દિવસથી હેરાન થાય છે. જીવન શાક બકાલાનો ધંધો કરવી છે, શાક બકાલાનો ધંધો કરી છ દિવસથી એટલા હેરાન થાય છે. કોઈને કોઈ પૂછોમાં કોઈ સીમા નથી. આમ આદમીના પાર્ટીના માણસો અમને ધમકી દેશે, શોખે ધમકી દેશે કે તમે આજ કાલ બેહો એટલે તમારું બધું ભરી લેવામાં આવશે, અને ભરી લેવામાં આવશે તો તમને મારે પડશે. પોલીસવાળાને બોલાવે છે, મ્યુનિસિપાલિટીવાળાને બોલાવે છે, અમને જેમ ફાવે એમ બોલે છે. અમારી ગેરશબ્દમાં અમને ન બોલવાનું હોત બોલે છે. કેટલા વર્ષથી ત્યાં તમે? 15 વર્ષથી. અમને માંગવા આપે છે કે અત્યારે 100 રૂપિયા ભાડું, પછી જોયું જાય છે તો અમને ખબર છે ખાસ દાદા કે આજ 100 રૂપિયા છે, કાલ 150 થાય, 200 થાય. એટલે અમે રૂમ નું ભાડું નથી ભરી શકતા, તો રૂમ નું ભાડું અમે માંડ પૂરું કરીએ કેવી છીએ, તો અમારે 200 રૂપિયા વેસોનું ભાડું દેવાનું. અમે કમિશનર ભાઈ રજૂઆત એ કરવા આવ્યા છીએ કે અમારી જરીક સાંભળો. મેયર સાહેબ ભાઈ એટલું આવ્યા છીએ કેવા કે અમારે સાંભળો, અમે નાના માણસ છીએ, અમારું સાંભળો જરીક. સરકારી જગ્યા અમને ક્યાંય પણ આપો, પણ અમને સરકારી જગ્યા એટલે માર્કેટમાં ક્યાંય પણ જગ્યા આપો, એટલા એરિયામાં અમને આપો. બ્યુરો રિપોર્ટ, LKSTAR ન્યૂઝ, સુરત. શહેરના મોટાવડાજા વિસ્તારમાં શક્તિ કન્સ્ટ્રક્શન દ્વારા તૈયાર કરવામાં આવેલા અંબિકા પિનેકલ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા આજે મનપા કચેરી ખાતે મોરચો લવાયો હતો. રહીશોએ ફરિયાદ કરી હતી કે બિલ્ડર દ્વારા અનેક એમ્યુનિટીઝ આપવાની જાહેરાત કરી હતી, તે આપવામાં આવી નથી. તેમજ કેમ્પસમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની વાતને લઈને કમિશનરે રજૂઆત કરી હતી. ઉપરાંત સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. મોટા વરાછાના અંબિકા પિનેકલના બિલ્ડર દ્વારા રહીશો સાથે છેતરપિંડી વર્ષ 2014માં મોટા વરાછા ખાતે શક્તિ કન્સ્ટ્રક્શન દ્વારા એક પ્રોજેક્ટ અંબિકા પિનેકલ નામથી 3 અને 4 BHK લોન્ચ કર્યો હતો, જેને લઈ અલગ અલગ પ્રકારના પ્રોસીઝર કરવામાં આવ્યા હતા. આ બ્રોઝમાં દર્શાવવામાં આવેલી મોટાભાગની મિનિટીઝ લેટ હોલ્ડરોને આપવામાં આવી ન હતી. ઉપરાંત જે જગ્યામાં બિલ્ડિંગ બનાવવામાં આવી હતી તેમાં પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું ફેલ્ટ હોલ્ડરોએ જણાવ્યું હતું. લેટ હોલ્ડરો દ્વારા આ બાબતે બિલ્ડરને ફરિયાદ કરતા બિલ્ડર દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. મારું નામ કમલેશ ઠુમર છે. અમે અત્યારે બધા 45 ફેમિલીઝ અંબિકા પિનેકલ મોટા વરાછા લજામણી ચોકથી આવીએ છીએ અને મ્યુનિસિપલથી કમિશનર ઓફિસરીને ત્યાં આવ્યા છીએ. તો અધિકારીશ્રીને અમે ન્યાય માંગો અને ન્યાયની રજૂઆત કરી છે કે જે બિલ્ડર વિરુદ્ધ અમારી જે સમસ્યા છે, જે બિલ્ડરે અમને જે પ્રોમિસ કર્યું છે, જે બ્રોશર મુજબ જેટલા પૈસા અમારી પાસેથી પડાવી લીધા છે, તો અમે એટલું જ માંગીએ છીએ કે બિલ્ડર અમને પૂરું કરી આપે. મારું નામ ચાંદની ગોહિલ છે. હું અંબિકા પિનેકલ મોટા વરાછા લજામણી ચોકમાં રહું છું. અમે અહીંયા મ્યુનિસિપલ કમિશનર પાસે ડિમાન્ડ કરવા આવ્યા છીએ કે અમારા જે બિલ્ડિંગના બિલ્ડર છે તેને કોઈ બી બ્રોશર પ્રમાણે વસ્તુ આપી નથી. લિફ્ટની મટીરિયલ, લિફ્ટનું ક્વોલિટી એટલું હલકું યુઝ કર્યું છે કે અમને ડર લાગે છે કે ક્યારે અમે લિફ્ટમાં ફસાઈ જઈશું અને ક્યારે અમારા નાના ભાઈ બહેનો નીચે રમે છે, ગમે ત્યારે લિફ્ટમાં ફસાઈ શકે છે. તો એની સેફ્ટી ઉપર એક ક્વેશ્ચન માર્ક છે. કોણ આવીને તેને, મતલબ ફસાઈ જાય તો કોણ આવીને તેને બહાર કાઢશે? પછી બિલ્ડિંગની આસપાસ એવું મટીરિયલ યુઝ કર્યું છે કે ગમે ત્યારે નીચે પડી જવાની અમને શું કહેવાય ડર લાગે છે. તો નીચે નાના નાના ભાઈ બહેનો રમતા હોય તો તેની સેફ્ટી ઉપર એક મોટો ક્વેશ્ચન માર્ક છે. એને કાંઈ થઈ જશે તો બિલ્ડર શું એની જવાબદારી લેશે? અમે બિલ્ડરને એ જ કહેવા માંગીએ છીએ કે તમે જે બ્રોશરમાં પ્રોમિસ કર્યું છે તે ફૂલફિલ કરો, અમને બ્રોશર પ્રમાણે એની એમ્યુનિટીઝ જલ્દીથી જલ્દી આપો. બ્યુરો રિપોર્ટ, LKSTAR ન્યૂઝ, સુરત. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે હુનર હાટનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલની હાજરીમાં ઉદઘાટન કરાશે. તારીખ 11 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલશે. દેશના હુનરને પ્લેટફોર્મ આપવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ઉમેર્યું કે કોરોના કાળ દરમિયાન પણ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સરકાર દ્વારા ખૂબ મોટી રાહત આપવામાં આવી હતી. તેમને આર્થિક રીતે મદદ કરીને તેમના વ્યવસાયને તે
સમયે પણ ચાલુ રાખવાનો પ્રયત્ન કરાયો હતો. હુનર હાટ થી 7 લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે. સોશિયલ જસ્ટિસ, માઇનોરિટી કન્સલ્ટિંગ સાથે જોડાયેલા હોદ્દેદારો અને અધિકારીઓ ગુજરાતના કચ્છ સાથે રણોત્સવમાં 20 અને 21 જાન્યુઆરી મીટિંગનું આયોજન કરી જાહેરાત કરી હતી. વિશ્વકર્માને વિરાસતને આગળ વધારવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે. સુરત બાદ દિલ્હી, મૈસૂર, હૈદરાબાદ, પટના, જયપુર આજે આગામી દિવસોમાં હુનર હાટનું આયોજન કરવામાં આવશે. દેશના તમામ રાજ્યના હસ્તકલાને પ્લેટફોર્મ મળી રહેશે તે માટે અલગ અલગ આયોજનો કરવામાં આવી રહ્યા છે. તેમને ખૂબ જ મોટા પ્રમાણમાં રોજીરોટી મળી રહે તે પ્રકારનું આયોજન કરવાથી જેને કારણે સરકાર આ દિશામાં કામ કરી રહી છે. કોરોના દરમિયાન ઉદ્યોગોને ખૂબ જ મોટા પ્રમાણમાં ક્ષતિ પહોંચી હતી. તે સમયે પણ અમે તેમની સાથે સંપર્ક રાખીને તેમનું ઉત્પાદન શરૂ રાખવા માટે કહેવામાં આવ્યું હતું, જેનો લાભ તેમને ખૂબ જ સારી રીતે થયો હતો. અંદાજે 2000 કરતાં વધુ લોકોનો સંપર્ક કરી અમે તેમને આર્થિક રીતે ખૂબ જ મદદરૂપ થયા હતા. કોરોના દરમિયાન લોકડાઉનમાંની સ્થિતિમાં ઉદ્યોગ લગભગ પડી ભાંગ્યો હતો. ઉત્તરપ્રદેશમાં જે પ્રકારનો અત્યારે રાજકીય માહોલ જોવા મળ્યો છે ત્યારે નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. ઉત્તરપ્રદેશના ડેપ્યુટી સીએમ દ્વારા જાણીદાર ટોપી પહેનારાઓને લઈને આપેલા નિવેદન અંગે પૂછતા તેમણે ખૂબ જ ચતુરાઈપૂર્વક મોદી સરકાર સૌનો સાથ સૌનો વિકાસની વાત કરી રહ્યા છે એ પ્રકારનો જવાબ આપીને ટાળી દીધો હતો. વકફ બોર્ડ સંદર્ભમાં તેમણે કહ્યું કે વકફ માફિયાઓને દૂર કરવામાં આવી રહ્યા છે. દેખો, નમાઝ, પૂજા, પ્રેયર, યે જો હૈ વો શાંતિ કે લિયે હોતી હૈ, સદભાવ કે લિયે હોતી હૈ. નમાઝ, પૂજા, પ્રેયર સે ના શાંતિ બિગડની ચાહિયે ના સદભાવ બિગડના ચાહિયે. સર, મ્યુનિસિપલ કોર્પોરેશન ને વર્ક બોર્ડ મે યે હુઆ હૈ કે 100% હમને વર્ક પ્રોપર્ટીઝ કો ડિજિટલ કિયા હૈ. જીઓ મેપિંગ કા યુદ્ધ સ્તર પર કામ ચલ રહા હૈ. वक्फ माफियाओं से वक्फ प्रॉपर्टीज को मुक्ति मिले इसके लिए काम हो रहा है. और अभी जब हम कच्छ रणोत्सव में ये कार्यक्रम होगा तो उसमें हम उन बोर्डों के भी चेयरमैनों को बुला रहे हैं पूरे देश में. एक चीज आपको और बता दूं मैं देखिए, हुनर की कोई कास्ट नहीं होती, कोई कम्युनिटी नहीं होती. ये जो हुनर हाट है इसमें जो है वो हर धर्म, हर जाति, हर क्षेत्र के लोग होंगे. हमने वो बंधन तोड़ दिया तभी हम कहेंगे कि एक भारत श्रेष्ठ भारत, तभी हम कह सकेंगे कि अनेकता में एकता. इनकी कोई, अगर मान लीजिए राजमिस्त्री हैं, राजमिस्त्री हिंदू भी होता है, मुसलमान भी होता है, सिख भी होता है, ईसाई भी होता है, तो हम उसको धर्म में नहीं बांट सकते. हम कारपेंटर है, हर धर्म में, जाति में होता है, हर क्षेत्र में होता है. शिल्पकार है, आप देख रहे हैं कि क्या शिल्पकारी है, शायद वो राजस्थान के कहां के हैं, उनका कोई धर्म. इसलिए हमने वो धर्म और क्षेत्रीय क्षेत्रों की जो पूरी सीमाएं हैं तोड़ करके मुझे नहीं लगता कि ऐसा होगा. अगर होगा तो जरूर मैं देखूंगा. वैसे हमने अभी जो है वो पिछले लगभग 6 सालों में जो गरीब बच्चे बच्चियां हैं उनको जो है वो 5 करोड़ से ज़्यादा स्कॉलरशिप दी है. और स्कॉलरशिप जो है वो हम राज्य सरकारें उसको वेरीफाई करती हैं. वेरीफाई करने के बाद जो भेजती हैं, हमने स्कॉलरशिप का अभी जो है वो किसी थर्ड आदमी को नहीं जाता, सीधे बच्चियों को जाता है, बच्चे को जाता है, उसके अकाउंट में जाता है DBT के थ्रू. देखिए, हमारा जो है वो जो हम कहते हैं सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, तो हम सबको साथ लेकर चलने को विश्वास करते हैं और हम सबको साथ लेकर चल रहे हैं. हाँ, यूपी में एक बहुत बड़ा परिवर्तन आया है. वहां पर कट, कमीशन, करप्शन और कम्युनलिज्म, कट, कमीशन, करप्शन और कम्युनलिज्म, उसका कबाड़ा हुआ है, सफाया हुआ है. और वहां पर जो है वो दंगों और दबंगों का जो एक कागज था वो खत्म हुआ है. और एक बहुत ही सुशासन की सरकार, बेहतर सरकार वहां पर काम कर रही है और दोबारा फिर आएगी. मैंने आपसे कहा कि हमारे यहाँ पर न वहां दंगा है न दबंग है. इसके अलावा जो है वो किसी भी तरह से जो वहां पर बाहुबलियों का बल चलता था वो खत्म हुआ है. इसलिए हम सबको साथ लेके चलते हैं. ब्यूरो रिपोर्ट, LKSTARNEWS, सूरत. તો આ તો અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LKSTARNEWS ચેનલના સમાચારો. નમસ્કાર.